આપણે આગળ જોયું કે ટપકા દ્વારા અલગ અલગ ડિઝાઇનો બનાવી હતી, બરાબર. હવે આપણે આગળ જોઈએ ધોનીની સદી. અહીંયા જો ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ, વન ડે મેચ, એક દિવસીય હરીફાઈ જે 50-50 ઓવરની જે મેચ રમાય છે એને શું કહેવાય? બંને ટીમો કેટલી 50-50 ઓવરો રમે છે તો એને કઈ કહેવાય? વન ડે મેચ કહેવાય. અને 20-20 તો કે 20-20 ઓવરોની જે રમાય છે એને પ્રથમ બેટિંગ, બલ્લેબાજી, બેટિંગ જે કરે છે એ તો તમને ખબર જ છે બલ્લેબાજી કરે. ધોનીએ 96 રન પર ફક્ત એક જ દડો એટલે કે 96 રન એના થઈ ગયા હતા અને એક જ દડો એટલે કે બોલ બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે, એટલે એક જ દડામાં છે એટલે તે તેની સદી પૂરી કરી શકશે. અને જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો, એટલે કે જો તેણે પોતાની સદી પૂરી કરી, એટલે કે જો તેણે છગ્ગો માર્યો એટલે શું એની સદી પૂરી થઈ ગઈ, કેમ કે 96 છે, 96માં 6 ઉમેરો એટલે કેટલા થશે? 102 રન થયા, એટલે કે એણે પૂરી કરી, તેણે પોતાની સદી પૂરી કરી. 96 વત્તા જો કેટલા રન, 6 માર્યો એટલે 6 લખો અહીંયા, જો 6 એટલે અહીંયા શું થાય? 102 રન કર્યા. સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીઓના કેટલા રનની જરૂર છે? જો અહીંયા એક ખેલાડી તો 93 છે, એને કેટલા રનની જરૂર પડે તો ગણતરી કરો. 93 પછી અહીંયા જો 94, 95, 96, 97, 98, 99 અને 100 એટલે કેટલા રનની જરૂર પડે? તો 7. પછી ખેલાડી નંબર 2, એને 97 તો એને કેટલા રનની જરૂર પડે? તો 3 જ. ખેલાડી નંબર 3, એને 89 છે તો કેટલાની જરૂર પડે? 11 રનની જરૂર પડે. કેટલા? 11. અને 99 છે એને એક જ રનની જરૂર પડે છે. સદી એટલે સદીને સદી હોય એટલે કેટલા રન હોય? 100 રન હોય. સદી હોય એટલે કેટલા રન હોય? 100 રન હોય. સદી એટલે 100 રન કહેવાય. તો જો આપણે આગળ અહીંયા જોઈએ, ત્રણ અંકની સંખ્યા આપણે 100થી કરીએ. જો 99થી 100 ચાલુ થાય તો ગણ, 99 પછી આપણે શું આવશે? 99 પછી આપણે લખીએ, જો ધારો કે જો 99 પછી કઈ સંખ્યા આવે? તો કે 100. 99 પછી 100, પછી 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109 અને 110. કેટલા? 110. પછી તો અહીંયા આપણે એને શબ્દોમાં અહીંયા 99 લખીએ. જો એને શબ્દોમાં આપણે લખવા હોય તો કેવી રીતે લખીએ? જો 99 પછી અહીંયા 100, પછી 101, પછી એવી રીતે અહીંયા નીચે પણ 103, પછી 104, 105 એવી રીતે શબ્દોમાં આપણે લખી શકીએ.
104 બરાબર આવી અહીંયા ચોપડીમાં જુઓ ચલો ચોપડીમાં આપણને ક્યાં સુધી આપેલા છે જુઓ 99 પછી 100 જો અહીંયા શું છે 99 પછી આપણે આ રીતે આગળ જઈએ 99 પછી જુઓ 99 પછી 100 પછી 101 102 આવતીકાલે મળીશું અહીંયા જુઓ ખાલી જગ્યા પૂરો તો આપણે શું કરવાનું અહીંયા આપણને ખાલી જગ્યા જ્યાં દેખાતી હોય ત્યાં તમારે આંકડા મને કહેવાના છે આપણે બધા લખીશું સરસ બરાબર ચલો જુઓ 100 પછી 101 તો અહીંયા શબ્દોમાં આપણને 101 લખ્યા છે પછી 102 તો અહીંયા શું લખીશું આપણે 102 અહીંયા ઉપર લખ્યા છે એની એ સંખ્યા જુઓ 102 પછી 103 104 અને અહીંયા 105 તો એને સંખ્યામાં કઈ રીતે લખીશું 105 આવી રીતે આપણે અહીંયા લખીશું બરાબર 106 107 તો અહીંયા શું લખીશું 107 108 109 અહીંયા શબ્દોમાં લખેલું છે જુઓ તમારી ચોપડીમાં છે જ 110 111 111 અહીંયા જુઓ શબ્દોમાં લખેલું છે પણ આંકડામાં લખ્યું નથી તો લખો ચલો તમારી ચોપડીમાં 112 પછી કયા શબ્દો આવશે ચલો બોલો 112 113 114 115 116 117 મારી સાથે સાથે બોલવાનું છે 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 ને 140 બરાબર એવી રીતે આગળ તમારે જાતે કરવાના છે અને અહીંયા જો અહીંયા આપણને શું લખેલું છે અહીંયા પણ એ છે સંખ્યામાં અને અંકોમાં અને શબ્દોમાં આપણને આપેલું છે અને શું છે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે લખવાનું છે 195 196 197 198 199 99 આપણને શબ્દોમાં આપ્યું છે પણ આંકડામાં આપ્યું નથી અંકોમાં આપણને આપ્યું નથી 201 પછી શું આવશે 202 કેટલા 202 અને અહીંયા આપણે લખીશું 202 203 પછી અહીંયા જુઓ 204 શબ્દોમાં આપ્યું છે પણ અંકોમાં આપણને આપ્યું નથી 205 206 અંકોમાં આપ્યું છે પણ શબ્દોમાં આપણને આપ્યું નથી તો લખો 206 બરાબર 206 ત્રીજી સદી પૂરી કરવા માટે કેટલા વધારે રન કરવા પડે તેનું અનુમાન કરો ચલો અહીંયા આપણે લખીએ જો 206 કેટલી ત્રીજી સદી કરવા માટે એટલે શું હોય આ 206 હશે ત્રણ સદી કરવા માટે કેટલા રન જોઈએ 300 રન અને આના કેટલા છે એનું શું કરવાનું બાદ બાકી તો શું જવાબ મળશે આપણને અહીંયા શૂન્ય છે શૂન્ય શૂન્યમાંથી 6 જાય નહીં એટલે અહીંયા શું આવશે અહીંયા 2 અહીંયા દશક લઈશું એટલે 9 અહીંયા આવશે અને અહીંયા
दस, दस में छ जाए एटले चार रन, केटला रहे चार, अने नौ में जीरो जाए तो नौ, अने बे में बे जाए एटले जीरो, केटला रन करवानी जरूर पड़ से चौराणु रन। अनुमान करो, आपने जेनु अनुमान छे ते आपने अहीं करो। चलो क्रिकेटना विश्वकपना श्रेष्ठ दस व्यक्तिगत रन गणाओ। जो सचिनना रन केटला छे, सचिने रन केटला करेला छे जो 128, पछी गावस्कर, गावस्करे केटला करेला छे 100, धोनीए 99, कोहलीए 162, रहाणे 152, धवने 178, जाडेजाए 105, गांगुलीए करेला रन छे, आ गांगुलीए 141 रन करेला छे, द्रविडे 112, कपिल देवे 127 रन, केटला 127। तो चलो धोनी सहेज में ज सदी चूकी गयो, एक सदी पूरी करवा माटे तेने केटला रननी जरूर पड़े, 100 रननी, पण एने केटला थया 99, एटले एने केटली जरूर पड़ी, एने केटला जोईशे 71 रननी जरूर पड़े, जे आपणे कोष्टक ऊपर आपणने आप्युं छे ए प्रमाणे आपणे जोईए तो केटला रननी जरूर पड़े, एक ज रननी जरूर पड़े। खाली जगह अने खाली जगह लगभग सरखा रन बनाव्या छे, जो कोणे कोणे सरखा रन बनाव्या छे, लगभग सरखा रन बनाव्या छे, विचारो विचारो। चलो चलो अहीं केटला छे 100, गावस्कर अने धोनीए लगभग सरखा छे, केम के एक ज रननो फेर छे, एटले अहीं धोनी अने अहीं कर खाली जग्याए सदी पूर्ण करी, वधारे वधारे पण नहीं अने ओछा पण नहीं, तो कोणे, तो गावस्करे, केम के तेणे वधारे पण नहीं अने ओछा पण नहीं, कम्प्लीट 100 रन छे। कोई एक खिलाड़ीए करेला सौथी वधु रन खाली जग्या छे, चलो आपणे जो सौथी वधु रन कोना छे, चलो बोलो धवन, केटला 178 रन, सौथी वधु रन कोना छे, तो धवनना करेला खिलाड़ी सौथी वधु रन केटला 178 કેટલા 178 રન છે। જુઓ કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન 178 છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે, કોનો 100 અને 99 વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે, બીજું કોઈ દેખાય છે જુઓ તો, ખાલી જગ્યાએ દોઢ એક અને અડધી સદી, એટલે જુઓ અડધી કોને કહેવામાં આવે છે, 100 કરો એટલે એક 100 રન હોય એટલે એક સદી, કેટલી એક સદી, અને 50 રન હોય તો અડધી સદી, કેટલી 50 રન હોય તો અડધી સદી, એટલે એ કેટલા કુલ રન કેટલા થયા, 150 રન હોય તો એક અને અડધી સદી થાય, કેટલા એક અને અડધી સદી થાય છે। એટલે ખાલી જગ્યાએ દોઢ અને એટલે દોઢ અડધી એટલે એક અને અડધી થાય એટલે દોઢ થાય, બરાબર, એટલે એક અને અડધી સદી કરતાં રન વધારે કર્યા છે, કોણે કર્યા છે જુઓ જુઓ ફટાફટ, રહાણે, રહાણે વધારે કર્યા છે, પછી કોહલી એણે પણ રન વધારે કર્યા છે, ધવન
એણે પણ અડધી સદી કરતાં પણ વધારે રન કર્યા છે. ચલો 10ની ગણતરી. 10 સંખ્યાનો કૂદકો આપણે મારીને જવાનું છે. 10 10 અંદર ઉમેરતા જવાનું. ચલો 10 20 30 40 50 60 70 80 90 100 અને પછી પૂર્ણ. જો અહીંયા 10 અહીંયા આપણે લખો, ચલો 30 પછી અહીંયા 40 50 60 70 80 અને 90 અને 100 પછી અહીંયા શું આવશે? જો 110 તો 120 130 140 150 160 170 180 190 અને 200. પછી અહીંયા જુઓ 310 320 330 340 350 360 370 380 અને 390 અને 400. તો ચલો અહીંયા જુઓ શું આવ્યું, 710. 720 આપ્યા છે અને 780 આપ્યા. આપણે એની આગળ પાછળની સંખ્યા આપણે જોવાની છે. 710 720 730 740 750 760 770 780 790 અને 800. 800 ની ગણતરી થઈ બરાબર. આગળની સંખ્યા આપણે આગળ જોઈશું. તમારે 1થી કેટલા, 100થી 200 સુધીની સંખ્યા તમારે તમારા નોટબુકમાં લખવાની છે, ખાલી આંકડામાં.